કોંગ્રેસ આજે રાત્રે ઉમેદવારની બીજી યાદી જાહેર કરવાની છે. બીજી યાદી જેમાં અમદાવાદ પર તમામની નજર છે. અમદાવાદના 50% કોર્પોરેટર નામ કોંગ્રેસ જાહેર કરશે. 50% ઉમેદવાર નામ કોંગ્રેસ જાહેર કરવાની છે. નિરીક્ષકો 75%થી વધુ ઉમેદવારની યાદી સોંપી દીધી છે. નિર્વિવાદિત બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી શકે છે. ગઈકાલે અમદાવાદ સિવાયના ઉમેદવારની યાદી બહાર પડાઈ. અમદાવાદ મનપાના 23 વોર્ડના ઉમેદવારો કોંગ્રેસ જાહેર કરશે. કોઈ વોર્ડમાં એક નામ તો કોઈ વોર્ડમાં આખી પેનલ જાહેર થઈ શકે છે. પશ્ચિમ વિસ્તારની મોટાભાગની પેનલો જાહેર થશે. પૂર્વ વિસ્તાર પણ કેટલાક વોર્ડના નામ જાહેર થશે. કોટ વિસ્તારમાં એક પણ વોર્ડમાં ઉમેદવાર કોંગ્રેસ જાહેર નહીં કરે. ગઢ સમાર વિસ્તારમાં થોભો રાજુઓની કોંગ્રેસની નીતિ રહેશે. વટવા રામોલ હાથીજણમાં ઉમેદવાર જાહેર થશે. ગોતા ચાંદોડિયા સાવરથી રાણીપ વોર્ડના ઉમેદવાર પણ જાહેર થશે. નવાડ થલતેજ વોર્ડના ઉમેદવાર પણ જાહેર થશે. ધારણપુરા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના ઉમેદવાર પણ જાહેર થશે. નરોડા નવરંગપુરા બોડકદેવ વોર્ડના ઉમેદવાર પણ જાહેર થશે. બોડકદેવ નિકોલ વાસણા વિજલપુરના ઉમેદવાર પણ જાહેર થશે. ઓડવ વસ્ત્રાપુર ઇન્દ્રપુરી ભાઈપુરા આટકેશ્વર ઈસનપુર ખોખરાના ઉમેદવાર પણ જાહેર થશે. તો જ્યાં કોંગ્રેસ જીતે છે એ જે પૂર્વ વિસ્તાર છે, જૂનો વિસ્તાર છે, ત્યાં કોંગ્રેસ રાહ જોશે. બાકી જે નવા વિસ્તારમાં છે જ્યાં ખાસ કંઈ કાઢી લેવા જેવું છે નહીં કોંગ્રેસ માટે, કારણ કે નવા વિસ્તારમાં કોંગ્રેસને ખાસ શહેરી વિસ્તાર એ પણ અમદાવાદનો નવો જ વિસ્તાર છે ત્યાં તો કોંગ્રેસ આરામથી પોતાના ઉમેદવાર જાહેર કરી દેશે. પરંતુ આ તમામ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસની જે નજર છે અમદાવાદ કોર્પોરેશનમાં એ જે છે એ જૂનો વિસ્તાર છે. પૂર્વ વિસ્તારમાં કેટલાક વોર્ડના નામ જાહેર થઈ શકે છે અને થોભો રાહ જુઓની નીતિ પણ કોંગ્રેસ અપનાવી શકે છે. ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, અમદાવાદના કોર્પોરેશન અને એમાંય પણ હજુ ઉમેદવારો જાહેર નથી થયા, શું કારણ? જનક, વાત કરીએ તો લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, કારણ કે 1 તારીખે જાહેરનામું બહાર પડી ગયું છે અને 6 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારો ક્યારે જાહેર થશે એ સૌથી મોટો પ્રશ્ન લોકોને સતાવતો હતો, જે વાત ઉપર અત્યારે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. લગભગ અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ પૈકીના 36 વોર્ડના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે. માત્ર સત્તાવાર જાહેરાત બાકી છે અને જ્યાં સુધી પ્રાથમિક માહિતી મળે છે ત્યાં સુધી આ 7 સુધીમાં 23 જેટલા વોર્ડના ઉમેદવાર કોંગ્રેસ જાહેર કરવા જઈ રહી છે. આ 23 વોર્ડમાં મોટાભાગના જે વોર્ડ છે તે અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આવે છે. અમદાવાદ પશ્ચિમ વિસ્તાર સિવાય અમદાવાદ પૂર્વ વિસ્તારના પણ કેટલાક એવા વોર્ડ છે કે જેના ઉમેદવારોની જાહેરાત આજે કોંગ્રેસ કરશે. કેટલાક વોર્ડમાં 1-2 ઉમેદવાર તો કેટલીક આખી પેનલો પણ જાહેર થવાની શક્યતા જોવાઈ રહી છે. આ 23 વોર્ડની વાત કરીએ તો નારણપુરા સરદાર પટેલ સ્ટેડિયમ, નરોડા, નવરંગપુરા, બોડકદેવ, નિકોલ, વાસણા, વેજલપુર, ઓઢવ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, ભાઈપુરા, હાટકેશ્વર, ખોખરા, રામોલ, હાથીજણ આ વિસ્તારમાં નામ જાહેર થશે. ઉપરાંત પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ગોતા, ચાંદોડિયા, સાબરમતી, રાણીપ, નવાવાડ, થલતેજ જેવા વોર્ડનો સમાવેશ થાય છે. એટલે કે કહી શકાય કે અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારના નામ જાહેર ના કરે ત્યાં સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામ જાહેર કરતી ન હતી. આ વખતે એવી સ્થિતિ સર્જાઈ છે કે આજે સાંજે જ્યારે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારના નામની ચર્ચા થવાની છે, ત્યાં સુધીમાં કોંગ્રેસ પોતાની અમદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર કરવા જઈ રહી છે. બીજી મહત્વની વાત કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જે પેનલો છે તે જાહેર થશે, પરંતુ જે ગઢ સમાન કહેવાય કોંગ્રેસ કોટ વિસ્તાર, એ કોટ વિસ્તારનો એક પણ ઉમેદવાર હજુ કોંગ્રેસ જાહેર કરવાના મૂડમાં નથી. કોંગ્રેસ ત્યાં થોભોને રાહ જોવાની નીતિ અપનાવી રહી છે, કારણ કે ગઈકાલે 5 મહાનગરપાલિકાના વોર્ડ કેટલાક વોર્ડની કેટલીક પેદલોને કેટલાક ઉમેદવાર જાહેર કર્યા, ત્યાં ભારતીય જનતા પાર્ટી કેવા ઉમેદવાર મૂકે છે તેના આધારે તેઓ બીજા ઉમેદવારના નામ જાહેર કરશે. હજુ આજે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર થશે, ત્યાં કેવો રિસ્પોન્સ આવશે એના આધારે આવતીકાલે અને બેઠક મળવાની છે અને પરમ દિવસે પણ એક અમદાવાદ શહેર કોંગ્રેસની બેઠક મળવાની છે કે જેમાં ઉમેદવારની પસંદગી થશે અને ત્યારબાદ 5 તારીખ સુધીમાં તમામ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. એટલે કહી શકાય કે હંમેશા ઉમેદવારો જાહેર કરવામાં પાછળ રહેતી કોંગ્રેસ આ પ્રથમ વખત આગળ પડતી જણાઈ રહી છે અને તેની ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. 7 સુધીમાં 23, એટલે કહી શકાય કે 48 પૈકીના 23 વોર્ડના ઉમેદવારની આ સાંજે જાહેરાત થવાની છે. એટલે લગભગ 95 ટકાથી વધારે જેટલા ઉમેદવાર જાહેર થશે. એટલે 100 જેટલી સંખ્યામાં ઉમેદવારની નામની યાદી જાહેર કરવામાં આવશે, જે ખૂબ સારી વાત કોંગ્રેસ માટે કહી શકાય, કારણ કે કોંગ્રેસમાં 1 સાંધો ત્યાં 13 તૂટેના વાંધા છે. હવે આજે જ્યારે ઉમેદવારોની યાદી જશે ત્યારબાદ કેવી સ્થિતિ સર્જાશે તેના ઉપર નજર રહેલી છે, કારણ કે જ્યારે પણ ઉમેદવાર જાહેર થાય ત્યારે કોંગ્રેસમાં વિખવાદ ચરમસીપાટી હોય છે, ખુલીને બહાર આવતો હોય છે. જનક, ગૌરવ એક સવાલ એ થાય
કે આક્ષેપ થયા કે ભાઈ પૈસા લઈને કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે, સીધા આક્ષેપ સિનિયર ધારાસભ્ય ઉપર થઈ જાય છે। આવી પરિસ્થિતિની વચ્ચે કોટ વિસ્તાર કે જ્યાં કોંગ્રેસનો દબદબો છે, કારણ કે કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો અહીંયાથી જીતે છે, તો આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ કઈ રીતે કાઠું કાઢશે? એક તરફ સિનિયર ઉપર આક્ષેપ થાય અને બીજી તરફ આ પ્રકારની મુશ્કેલી। જી આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે અમદાવાદમાં જે ચૂંટાયેલા કોર્પોરેટર છે તે કોર્પોરેટર વચ્ચે પણ શીત યુદ્ધ ચાલી રહ્યું છે। આપણે હાલ જે પત્રની વાત કરી રહ્યા છીએ કે જે આક્ષેપો થઈ રહ્યા છે તેમાં અરવિંદ અનિલ શર્મા નામના એક વ્યક્તિએ હિન્દીમાં પત્ર લખ્યો છે, પરંતુ તે ક્યાંનો વતની છે, જે એડ્રેસ છે તે ખોટું બતાવે છે। આક્ષેપો ચોક્કસ થયા છે પણ તેના કોઈ પુરાવા હજી સુધી મળતા નથી। એટલે આક્ષેપોની વાત કરીએ ત્યાં સુધી કોંગ્રેસમાં અવારનવાર આક્ષેપો થતા રહે છે। હજાય જાણે જ્યારે પણ ઉમેદવારની યાદી જાહેર થશે એટલે વિખવાદ જે ચરમસીમાએ હતો એ બહાર આવશે, કારણ કે અમદાવાદ કોંગ્રેસના કહેવા પ્રમાણે 192 બેઠકો માટે 1400 કરતાં વધારે લોકોએ ટિકિટ માગી હતી। એટલે કહી શકાય કે છેલ્લા 15 વર્ષથી વિપક્ષનો હોવા છતાં કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો। હવે 192 1400માંથી માત્ર 192ને ટિકિટ આપવાની હોય એટલે બાકીના જે લોકો છે તે સીધી રીતે નારાજ થવાના છે, એટલે 1200 લોકો એવા હશે કે જેમને નારાજ થવાનો વારો આવશે। આવી સ્થિતિમાં કોંગ્રેસમાં ભડકો થવામાં કોઈ પણ પ્રકારની કચાશ રહેશે નહીં, કોઈ વિકલ્પ રહેશે નહીં। એ સ્થિતિને કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરે છે તેના પર બધાની નજર રહી છે। આક્ષેપ પૈસા લેવાનો થયો છે તેનો હજી કોઈ પ્રત્યુત્તર કોંગ્રેસ તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ એક સ્થિતિ સ્પષ્ટ છે કે જેવું ઉમેદવાર લિસ્ટ જાહેર થશે તો ક્યાંક ને ક્યાંક નાનો મોટો વિખવાદ કોંગ્રેસનો ખુલીને બહાર આવશે। જનક, બિલકુલ ગૌરવ, આપણે અબડાસાની બેઠક પરથી એક વસ્તુ એ જોયું કે મુસ્લિમ વિસ્તારોમાં જો મુસ્લિમ ઉમેદવાર ટિકિટ નહીં મળે, હવે ઇમરાન ખેડાવાલા છે, ગ્યાસુદ્દીન છે, આ જે નેતાઓ છે પોતાના જે ઉમેદવારો ઉભા રાખશે ન નથી, પરંતુ એમ્સ આવી ગયો, મતલબ કે ઓવેસીની પાર્ટી તે આવી ગઈ, તો આનાથી કોઈ ડરવાની જરૂર છે કે પછી આનાથી કોંગ્રેસને મુશ્કેલી સર્જાશે કે પછી આ સેટિંગ થઈ જશે? એમાં જે ચોક્કસ કોંગ્રેસને ડરવાની જરૂર છે, કારણ કે જ્યારે જ્યારે કોઈ ત્રીજા પક્ષે ગુજરાતમાં એન્ટ્રી લીધી છે ત્યારે તેનું સીધું નુકસાન કોંગ્રેસ પક્ષને થયું છે। આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ કે AIMIMની પાર્ટીએ વિધિવત રીતે ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાબિરભાઈ કાબલીવાલાને પ્રમુખ બનાવ્યા છે। માઇનોરિટી બેઝ પાર્ટી છે એટલે જે માઇનોરિટી વિસ્તાર કરતા જમાલપુરની વાત કરીએ, દરિયાપુરની વાત કરીએ, બહેરામપુરાની વાત કરીએ અથવા તો સરખેજ મક્તમપુરાની વાત કરીએ કે જ્યાં લઘુમતી વોટર વધારે છે એ વોર્ડની વાત કરીએ તો એ વોર્ડમાં AIMM પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને કટ્ટરવાદી છાપ ધરાવતો પક્ષ છે એટલે સીધી રીતે તેનું નુકસાન કોંગ્રેસે જવાનું છે, કારણ કે આ જે માઇનોરિટીની વોટ બેંક છે તે સીધી રીતે કોંગ્રેસ સાથે જોડાયેલી છે એટલે એમાં બે ફાટા પડશે, એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને જીતવામાં થશે। બીજું એક સૌથી મોટું ફેક્ટર એ પણ અસર કરશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીમે પગલે પગપેસારો કરી રહી છે। આમ આદમી પાર્ટીએ મોહલ્લા ક્લિનિક શરૂ કરવાની વાત કરીને એ પણ કેવા વિસ્તારો કે જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તારો હોય, જ્યાં દલિતો વધારે રહેતા હોય, જ્યાં ગરીબો વધારે રહેતા હોય એવા વિસ્તારમાં પગપેસારો કરી રહી છે। તો આ જે વોટ બેંક હતી એ પણ કોંગ્રેસની જ વોટ બેંક હતી, જેના કારણે કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં બે તબક્કે હારનો સામનો કરવો પડે, હાર બે તબક્કે લડવાનું રહેશે, એક આમ આદમી પાર્ટી, AIMM અને ભારતીય જનતા પાર્ટી, એટલે સીધી રીતે તેનું સીધું નુકસાન કોંગ્રેસ પાર્ટીને જાય તેવું હાલ દેખાઈ રહ્યું છે। બિલકુલ બિલકુલ ગૌરવ, આપની પાસે આવીશું। ગૌરવ, અમારા સંવાદદાતા સતત કોંગ્રેસના ઉમેદવાર પર નજર રાખી રહ્યા છે, તો ગુજરાતમાં કોંગ્રેસે પોતાની પહેલી યાદી તો જાહેર કરી, એમાં વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર તો જાહેર કરી દીધા, અમદાવાદ જાહેર ન કર્યા। હવે એક જે ખબર સામે આવી રહી છે કે આજે મોડી રાત સુધીમાં અમદાવાદના 50% ઉમેદવારનું નામ કોંગ્રેસ જાહેર કરી દેશે, એ પણ કયા કે જ્યાં વિવાદ નથી, કે જ્યાં કોંગ્રેસ મોટા ભાગે હારે છે એવા ઉમેદવાર જાહેર થશે। ઉમેદવાર જાહેર કયા નહીં થાય તો એ થશે કોટ વિસ્તારના, કે જ્યાં કોંગ્રેસ જીતે છે, જ્યાં દબદબો છે। તો કોને મળશે ટિકિટ? અમદાવાદ કોર્પોરેશન પર નજર છે, કારણ કે ખૂબ જ માથાપચ્ચી થઈ રહી છે, એક પછી એક બેઠકોના દોર ચાલુ છે અને કહેવાય છે કે ભાજપ પોતાના દાવેદારો મેદાનમાં પહેલાં ઉતારતી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે એ નામ જાહેર કરી દીધા, 5 કોર્પોરેશનના નામ જાહેર કરે છે। હવે વાત છે અમદાવાદ કોર્પોરેશનની।